Hello students, today we have going to learn about grammar, the simple present tense. Simple present tense એટલે કે સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળની અંદર ક્રિયાઓ જે દરરોજ થતી હોય ટેવ વર્ષ અથવા દરરોજ થતી ક્રિયાઓ દર્શાવવા માટે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ. ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો. સાદો વર્તમાનકાળ જ્યારે આપણે સમજવો હોય છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટુ બીના રૂપો જાણવા ખૂબ જ જરૂરી છે. તો ટુ બીના રૂપો એટલે કયા? તો એમ ઇઝ આર. એ જ્યારે એકવચન અને બહુવચન બંનેમાં અલગ અલગ વપરાય છે. એકવચન એટલે એક વ્યક્તિ જ્યારે હોય ત્યારે, અને બહુવચન એટલે એક કરતાં વધારે વ્યક્તિઓ. એમાં ત્રણ પુરુષ આવશે, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ઓકે, તો પહેલો પુરુષ આઈ, બીજો પુરુષ યુ અને ત્રીજો પુરુષની અંદર હી, શી, ઇટ. એ બધું તમે જાણો જ છો અને અગાઉ પણ તમે કદાચ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી ગયા હશો. આ વખતે આપણે ફરીથી રિવિઝન કરી લઈએ. ત્રીજા પુરુષની અંદર હી ક્યારે વપરાય છે? યસ, છોકરા માટે, પુરુષ માટે. શી તો એ છોકરી માટે, અને ઇટ એ પ્રાણી અથવા નાન્યતર જાતિઓ માટે વાપરવામાં આવે છે. અને વી, યુ, દે એટલે કે પ્રથમ પુરુષની અંદર બહુવચન વી આવશે, યુનું તો યુજ, અને ત્રીજા પુરુષની અંદર બહુવચનમાં દે વપરાય છે. તો આપણે જોઈએ ટુ બીના રૂપો. આઈ સાથે હંમેશા એમ વપરાય, યુ સાથે આર, અને હી, શી, ઇટ, ઇઝ વપરાશે. અને બહુવચન જ્યારે હોય છે ત્યારે આપણે એમાં આર વાપરીએ છીએ. ઓકે, તો ટુ બીના રૂપો કયા કયા? તો એમ ઇઝ આર, આઈ સાથે એમ, હી, શી, ઇટ સાથે ઇઝ, અને વી, યુ, દે એમાં આર વપરાશે. ઓકે, હવે આપણે જોઈએ હેવ હેઝના રૂપો. હેવ હેઝના રૂપોની અંદર એ કાળ પ્રમાણે બદલાતા રહેતા હોય છે. તો એકવચન અને બહુવચન એ આપણે સેમ જ રહેશે, પરંતુ હેવ અને હેઝ ક્યારે વપરાય છે આપણે જોઈએ. તો આઈ સાથે હેવ વપરાશે, યુ સાથે પણ હેવ, જ્યારે હી, શી, ઇટ એ ત્રણ બાબતો સાથે હેઝ વપરાશે, બાકી બધામાં પણ હેવ. એટલે આપણે યાદ રાખવા માટે શું યાદ રાખવાનું? કે હી, શી, ઇટ અથવા કોઈ વ્યક્તિનું નામ હોય તો હેઝ, બાકી બધામાં હેવ વપરાશે. ઓકે, હવે આપણે જોઈએ રોજિંદી અથવા ટેવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે ટુ રન ક્રિયાપદના સાદા વર્તમાનકાળના રૂપો આપણે જોઈએ. એમાં પણ તમને એકવચન અને બહુવચન દ્વારા સમજાવેલું છે કે જેથી તમને ઝડપથી સમજણ પડી જાય. અહીંયાથી એકવચન, બહુવચન, પહેલો પુરુષ આઈ રન એટલે કે હું દોડું છું, યુ રન એટલે કે તું દોડે છે, અને હી, શી, ઇટ ઇઝ રન્સ એટલે કે તે દોડે છે. વી રન, યુ રન તમે દોડો છો, અને દે રન એટલે કે તેઓ દોડે છે. તો અહીંયા આપણે શું બાબત નોંધી? યસ, કે દરેક વાક્યની અંદર આપણે ક્રિયાપદની અંદર એનું મૂળ રૂપ વપરાયું, પરંતુ જ્યારે ત્રીજો પુરુષ એકવચન આવ્યું ત્યારે એની અંદર ક્રિયાપદના મૂળ રૂપમાં ફેરફાર થયો. એસ, ઈ, એસ એ પ્રમાણે આપણે થોડો ઘણો બદલાવ થતો રહે છે. તો આપણે જોઈએ કે ત્રીજા પુરુષ એકવચનમાં જ ક્રિયાપદને એસ પ્રત્યય લાગશે. આપણે એ બાબત યાદ રાખવાની કે ત્રીજા પુરુષ એકવચનની અંદર ક્રિયાપદને એસ પ્રત્યય લાગશે. હવે આપણે જોઈએ કે ક્યારે આપણે કઈ રીતના ચેન્જીસ થોડા કરવાના. તો ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈ એસ પ્રત્યય લગાવો એટલે કે ઈ એસ પ્રત્યય લાગશે. જેમ કે પાસ, તો પાસીસ જ્યારે ત્રીજા પુરુષ માટે વપરાતું હોય ત્યારે. ઓકે, વોશ તો વોશિસ, ટીચ તો ટીચ, ફિક્સ તો ફિક્સિસ, ગો તો ગોઝ. ઓકે, એવી રીતે એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયની જગ્યાએ એટલે કે વાય નીકાળી અને આપણે આઈઈએસ પ્રત્યય લગાવવાનો હોય છે. તો આપણે જોઈએ ટ્રાય. અહીંયા વ્યંજન મીન્સ સ્વરો કયા કયા તમે બધા જાણો છો?
યસ, એ ઈ આઈ ઓ યુ એ સ્વર છે, એના સિવાયના જે આલ્ફાબેટિકલ લેટર્સ છે તો એને આપણે વ્યંજન કહીશું. ઓકે, તો વ્યંજન પછી છેલ્લે વાય હોય તો વાયની જગ્યાએ આપણે આઈ ઈ એસ કરવાનો રહે છે. અહીંયા ટ્રાય છે, વાયની પહેલાં આર આપેલો છે તો વાય નીકાળી અને ટ્રાઈસ, ફ્લાય તો ફ્લાઈસ, ક્રાય તો ક્રાઈસ. પછી ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય તો માત્ર આપણે એસ લગાવવાનો રહે છે. એટલે આપણે એ ધ્યાનમાં રાખવાનું હોય ક્રિયાપદને અંતે જો સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ એ હોય અને પ્લસ વાય હોય છેલ્લે તો માત્ર આપણે પાછળ એકલો એસ જ લગાવવાનો રહે છે. એમાં અંદર પછી આપણે આઈ એસ ના લગાડી શકીએ તો પછી આપણે એક ક્રિયાપદનું રૂપ ખોટું પડી જાય. બાય તો બાયસ, સે તો સેઈસ. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોઈએ નિયમો આપણે સમજી લીધા. હવે આપણે ડૂ ડઝના સાદા વર્તમાનકાળના રૂપો જોઈ લઈએ. એ પણ ઇઝીલી જ આપણને યાદ રહી જાય એવા જ છે કે આઈ સાથે ડૂ, યુ સાથે ડૂ, હી સી ઈટ હોય તો ડઝ આવશે, અને બીજા બધામાં વી યુ અને દે એમાં પણ ડૂ વપરાશે. ઓકે, તો આપણે એ પણ યાદ રાખી લઈએ કે જ્યારે ખાલી જગ્યાની અંદર આપણે ત્રીજો પુરુષ એક વચન હોય એના પછી આપણે જે ક્રિયાપદના મૂળ રૂપમાં ફેરફાર કરીએ છીએ, એવી જ રીતે જો પ્રશ્ન બનાવવાનો હોય તો ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે ડઝ મૂકીશું, અને એક વચન હોય પહેલો પુરુષ બીજો પુરુષ અથવા બહુવચન હોય તો આપણે ડૂ મૂકી દેવાનું. ઓકે, હવે આપણે જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પ્રશ્નો અને ઉત્તરો, કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ્યારે પણ પ્રશ્નો પૂછેલા હોય તો એના જવાબ આપણે કઈ રીતે આપી શકીએ. અહીંયા આપેલું છે વુ રાઇટ્સ અ પોએમ, એટલે કે કોણ કવિતા લખે છે, તો આરતી રાઇટ્સ અ પોએમ એક વચન માટે છે. પણ જ્યારે ધ ચિલ્ડ્રન રાઇટ અ પોએમ, કે વિદ્યાર્થીઓ બાળકો કવિતા લખે છે, એટલે કે અહીંયા એક વચન હતું એટલે રાઇટ્સ થયું, જ્યારે બાળકો બહુવચન થઈ ગયું એટલે રાઇટનું રાઇટ જ રહ્યું. પછી છે વોટ ડઝ ભરત પ્લે, ભરત શું રમી રહ્યો છે, અહીંયા ડઝ આવ્યું. ઓકે, ત્રીજો પુરુષ એક વચન છે માટે, તો ભરત પ્લેઝ ફૂટબોલ, કે ભરત ફૂટબોલ રમે છે, અહીંયા એક વચન છે માટે પ્લેઝ થયું. પછી વોટ ડૂ ધ બોયઝ લર્ન, બહુવચન છે બોયઝ એટલે અહીંયા ડૂ મૂક્યું છે, તો ધ બોયઝ લર્ન સંસ્કૃત, અહીંયા બહુવચન છે એટલે ક્રિયાપદના અંદર ફેરફાર નહીં થાય, ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે ત્યાં. વેર ડઝ અનિલ વર્ક, અનિલ ક્યાં કામ કરે છે, તો અનિલ વર્ક્સ ઇન અ સ્કૂલ, કે અનિલ એક શાળામાં કામ કરે છે, અહીંયા એક વચન ત્રીજો પુરુષ એક વચન છે માટે ક્રિયાપદને છેડે આપણે એસ મૂક્યો છે. વેર ડુ ધે લીવ, અહીંયા ધે આવ્યું છે એટલે આપણને ખબર પડી જાય કે એ બહુવચન છે, તો ધે લીવ ઇન અ રાજકોટ, કે તેઓ રાજકોટમાં રહે છે. એન્ડ લાસ્ટ વેન ડઝ રેખા કમ હોમ, કે રેખા ક્યારે ઘરે આવે છે, ડઝ, તો રેખા કમ્સ હોમ એટ 5 o'clock, કે રેખા 5 વાગે ઘરે આવે છે. વેન ડુ ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ, કે બાળકો ક્યારે શાળાએ જાય છે, તો ધ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ એટ 7 a.m. કે બાળકો 7 વાગે શાળાએ જાય છે. ઓકે, તો તમારે આટલું સમજી લેવાનું, અને અંગ્રેજીના ચોપડાની પાછળ જ તમે ગ્રામરનો એક સેક્શન પાડી અને એની અંદર લખવાનું રાખજો. ઓકે.